વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ના ગણિત વિષયની અંદર 14મું પ્રકરણ અવયવીકરણ, એમાં સ્વાધ્યાય 14.1નો પ્રશ્ન 3 અવયવ મેળવો એના વિશે ભણીએ. તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આગળના બીજા પ્રકરણોના વિડીયો તમને સરળતાથી મળી રહે. તો ચાલો જોઈએ પ્રશ્ન 3 અવયવ મેળવો. એમાં પહેલો દાખલો છે એક્સની 2 ઘાત વત્તા એક્સ વાય વત્તા 8x વત્તા 8y. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ પ્રશ્ન 2ની અંદર બે પદવાળા એટલે કે દ્વિપદી અને ત્રિપદીના અવયવ મેળવવાના હતા. હવે અહીંયા બહુપદી એટલે કે આની અંદર 4 પદ છે, તો અહીંયા 4 પદના અવયવ મેળવવાના છે. તો અહીંયા આપણે શું કરીશું એ ચાલો શીખીએ. તો સૌથી પહેલાં હું અહીંયા રકમ લખી દઉં પહેલા દાખલાની. તો એક્સની 2 ઘાત વત્તા એક્સ વાય વત્તા 8x વત્તા 8y. અહીંયા 4 પદ આપેલા છે. તો અહીંયા એક્સ વાય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. અહીંયા 4 પદ આપેલા છે, તો અહીંયા આપણે બે પદના જૂથ બનાવીશું. તો પ્રથમ 2 પદ લઈએ અને બીજા 2 પદ લઈએ. તો અહીંયા બે પદમાંથી આપણે સામાન્ય અવયવ કાઢીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો પ્રથમ જે 2 પદ છે એની અંદરથી શું સામાન્ય નીકળશે. તો આની અંદર એક્સ છે, એક્સની 2 ઘાત, આની અંદર એક્સ વાય છે એટલે કે એક્સ છે. તો આ બંનેની અંદરથી વિદ્યાર્થી મિત્રો એક્સની 1 ઘાત સામાન્ય નીકળશે. તો અહીંયા એક્સની 2 ઘાત છે, તો 1 ઘાત વધશે એક્સની, અને અહીંયા વાય વધશે. વત્તા બીજા 2 પદ જે છે એની અંદર 8x ને 8y. તો બંનેની અંદર વિદ્યાર્થી મિત્રો 8 સામાન્ય છે, તો અહીંયા 8 નીકળશે, તો અંદર વધશે એક્સ વત્તા વાય. હવે આપણી પાસે કુલ વિદ્યાર્થી મિત્રો 4 પદ હતા, બરાબર. હવે 4 પદની અંદરથી વિદ્યાર્થી મિત્રો આપણી પાસે રહ્યા ફક્ત 2 પદ. હાલ આ જવાબની અંદર આપણે જોઈએ તો અહીંયા 1 પદ અને આ બીજું પદ. હવે આ જે બંને પદ છે એની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આ એક્સ વત્તા વાય એ બંનેની અંદર છે. તો એને હવે આપણે બહાર લખીશું, એક્સ વત્તા વાય, બરાબર. એને આપણે 12 લખીશું, તો અંદર વચ્ચે એક્સ વત્તા 8. તો આ રીતે આપણને 2 અવયવ મળ્યા, એક્સ વત્તા 8 અને એક્સ વત્તા વાય અને એક્સ વત્તા 8. તો આ રીતે આપણે અવયવ શોધવાના છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજો દાખલો જોઈએ. બીજા દાખલાની રકમ અહીંયા હું લખી દઉં. તો અહીંયા 15xy ઓછા 6x વત્તા 5y અને ઓછા 2. તો અહીંયા પણ એ જ રીતે આપણે ઉપયોગ કરીશું કે આની અંદરથી 2 2ના આપણે જોડકા પાડી દઈશું, 2 2ની જોડ બનાવીશું. તો પ્રથમ 2 જે પદ છે એની અંદરથી આપણે શું સામાન્ય કાઢીશું. તો પ્રથમ 2 પદની અંદરથી આપણે જોઈશું તો 3 2 6 અને 3 5 15, તો બંનેની અંદર 3 છે. આની અંદર એક્સ વાય અને એક્સ, તો આની અંદર બંનેની અંદર એક્સ છે. તો આપણે 3x સામાન્ય કાઢીશું, તો અહીંયા વચ્ચે 5y ઓછા અહીંયા વચ્ચે વિદ્યાર્થી મિત્રો 3 કાઢીશું, તો 2 વચ્ચે, અને એક્સ પણ સામાન્ય કાઢી લીધા એટલે 2 વચ્ચે. વત્તા વિદ્યાર્થી મિત્રો અહીંયા બંનેની અંદરથી કંઈ પણ સામાન્ય નહીં નીકળે, તો આપણે ફક્ત 1 સામાન્ય લખીશું બંનેની અંદરથી, તો 5y ઓછા 2. હવે આપણી પાસે કુલ 4 પદ હતા, એમાંથી હવે 2 પદ થઈ ગયા આપણી પાસે. આ 1 જ પદ કહેવાય અને આ પણ 1 પદ કહેવાય. બંનેની અંદર આપણી પાસે 5y ઓછા 2 એક સામાન્ય અવયવ છે, તો એને આપણે 12 લખીશું, 5y ઓછા 2. કૌંસમાં આપણી પાસે રહેશે 3x વત્તા 1. 5y ઓછા 2ને આપણે 12 લખીશું, તો 3x વત્તા 1 અહીંયા આવશે. તો આપણો જવાબ આવ્યો 5y ઓછા 2 અને 3x વત્તા 1. આ એ આપણે 2 અવયવો આપણને મળ્યા. હવે આપણે ત્રીજો દાખલો જોઈશું. ત્રીજા દાખલાની રકમ હું અહીંયા લખી દઉં. તો એક્સ વત્તા બીએક્સ ઓછા એવાય ઓછા બીવાય. હવે અહીંયા પણ એ જ રીતે આપણે 2 2ની જોડ બનાવી અને સામાન્ય અવયવ કાઢીશું. તો પ્રથમ 2ની જોડ બનાવી આપણે એમાંથી સામાન્ય અવયવ કાઢીએ, તો બંનેની અંદર એક્સ એક્સ છે માટે એક્સને સામાન્ય કાઢીશું, અંદર વચ્ચે એ વત્તા બી. હવે બીજાની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો, તો બીજાની અંદર વાય વાય સામાન્ય છે અને બંનેની અંદર ઋણ ચિહ્ન છે, તો આપણે ઋણ વાય સામાન્ય કાઢીએ, બરાબર.
બંનેની અંદરથી આપણે ઋણ વાય સામાન્ય કાઢીએ તો અંદર વચ્ચે બંનેની અંદરથી ઋણ ચિહ્ન પણ નીકળી ગયું તો ઋણ રહેશે નહીં, ફક્ત એ વત્તા બી રહેશે, ઋણ ચિહ્ન અને વાય સામાન્ય નીકળી ગયું. હવે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો બે પદ રહ્યા, બે પદની અંદર એ વત્તા બી એ દરેકનો સામાન્ય અવયવ છે માટે આપણે એને બાર લખીશું એ વત્તા બીને, તો અંદર વચ્ચે એક્સ ઓછા વાય. તો આ રીતે આપણને બે અવયવો મળ્યા. એના પછી આપણે ચોથો દાખલો જોઈએ. ચોથા દાખલાની રકમ અહીંયા હું લખી દઉં તો 15PQ + 15 + 9Q + 25P. હવે આની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આપણે બે બેની જોડ બનાવીશું, પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પદોને થોડા ગોઠવીશું સરવાળાની અંદર ક્રમનો નિયમ સંતોષાય બરાબર, એટલે કે પદોનો સરવાળો છે તો પદોને આપણે બીજા ક્રમની અંદર લખી શકીએ. તો આપણે 25Pને આગળ લખીશું, 25P, એના પછી 15PQ, એના પછી 15 અને 9Q. તો ફક્ત આપણે 25P ને આગળ લખીશું. હવે આપણે પ્રથમ બે પદની અંદર જે સામાન્ય છે એને આગળ લખીશું. તો 25 એટલે 5 5 અને 15 એટલે 5 3, તો 5 એની અંદર સામાન્ય છે અને P પણ બંનેની અંદર છે, તો અંદર વધ્યા 5 5 એટલે 5 જતા રહ્યા તો 5 વધ્યા, P પણ સામાન્ય નીકળી ગયા એટલે 5 અને 15 એટલે 3 5 15, તો 3 વધ્યા, 3Q બરાબર. હવે અહીંયા આપણે જોઈએ બીજા બે પદોની અંદર, તો અહીંયા 5 3 અને 3 3 બરાબર, તો આની અંદરથી 3 અવયવ સામાન્ય નીકળશે, તો 5 3 એટલે 5 વચ્ચે અંદર અને 3 3 એટલે 9ની અંદર, 3 × 3 એટલે 3 અવયવ વચ્ચે 3 સામાન્ય નીકળ્યા અને અહીંયા ક્યુ રહેશે. તો હવે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો બે પદ રહ્યા, એ બે પદની અંદર 5 3 ક્યુ એ સામાન્ય અવયવ છે બરાબર, તો એને આપણે બહાર લખીશું. તો 5 3 ક્યુ કૌંસમાં વળે આપણને 5P + 3 બરોબર, તો આ રીતે આપણને જવાબ મળશે. એના પછી આપણે પાંચમો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. પાંચમા દાખલાની રકમ અહીંયા હું લખી દઉં, z - 7 + 7xy - xyz બરોબર. તો અહીંયા બે બેની જોડ આપણે બનાવીશું વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો શું આવશે, તો અહીંયા પ્રથમ બેની જોડ બનાવીએ અને બીજા બેની, તો પ્રથમ બેની અંદર કોઈ સામાન્ય અવયવ નથી, તો કંઈ નથી, તો આપણે એક સામાન્ય કાઢ્યો કહેવાય, તો z - 7 વધ્યા કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો બીજાની અંદર આપણે જોઈએ, તો બીજાની અંદર આપણે અહીંયો એક્સ અને વાય બંનેની અંદર છે, પરંતુ જે ઝેડવાળું પદ છે એ ધન છે, તો માટે આપણે -xy સામાન્ય કાઢીશું બરાબર. તો -xy સામાન્ય કાઢીશું, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વચ્ચે -xy બરાબર, xy, તો અહીંયા વચ્ચે -7, કેમ કે -xy સામાન્ય કાઢ્યા, +7 અને ઓછા ઓછા એટલે કે 1 ઓછા અહીંયા વચ્ચે, અને અહીંયા માઇનસ નીકળી ગયા એટલે પ્લસ રહેશે ઝેડ. હવે આને આપણે બીજી રીતે લખી શકીએ, 1 z - 7 - xy, તો આને આપણે ઉલટ સુલટ લખી શકાય, ઝેડને આગળ લખી શકાય, તો z - 7. હવે આપણી પાસે બે પદ રહ્યા, તો એની અંદર z - 7 એ સામાન્ય અવયવ છે, તો એને આપણે 12 લખીશું, અંદર વધ્યું 1 - xy. તો આ રીતે આપણને બે અવયવ મળે છે. આની અંદર આપણે જે જોડ બનાવી એમાં વિદ્યાર્થી મિત્રો આપણે 7 - 7 અને + 7xyની જોડ પણ બનાવી શકીએ અને z - xyzની પણ જોડ આપણે બનાવી શકીએ છીએ. એ રીતે પણ ચાલો આપણે દાખલો ગણી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે બીજી રીતે દાખલો ગણીએ છીએ, એટલે રકમ અહીંયા લખી દઈશું, z - 7 + 7xy - xyz બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પદોના ક્રમ ઉલટાવી દઈએ, એટલે કે અહીંયો z - xyz લાવી દઈએ બરાબર, xyzવાળું પદ આની સાથે લાવી દઈએ, અને અહીંયો -7 + 7xy આ બે પદો પાછળ મૂકી દઈએ.
તો હવે આપણે એ રીતે દાખલો ગણીશું તો બંનેની અંદર આ પ્રથમ બે પદની અંદર z સામાન્ય છે તો એને આપણે જે સામાન્ય લઈશું તો અંદર વચ્ચે 1 ઓછા xy બરોબર હવે આપણે અહીંયો xy વાળું પદ ઋણ લાવવાનું છે તો અંદરથી આપણે 7 તો સામાન્ય કાઢીશું સાથે ઋણ ચિહ્ન પણ સામાન્ય કાઢીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઋણ 7 કાઢીશું સામાન્ય તો અહીંયા 1 વચ્ચે અહીંયા અંદરના ચિહ્નો બદલાઈ જશે એટલે કે ઋણ આવશે અને 7 સામાન્ય આવી ગયા તો xy બરોબર તો હવે આપણી પાસે બે પદો રહ્યા બરોબર આ બે પદોની અંદર 1 ઓછા xy એ સામાન્ય પદ છે અને z ઓછા 7 બરોબર આ રીતે આપણને એના એ જ અવયવ મળ્યા તો બે રીતે દાખલાને આપણે ગણી શકીએ છીએ